श्वेत कांतिनी गंगोत्री धैर्यवान स्थैर्यवान धैर्य अने श्रद्धा नु आदर कर राजपुरुष युग पुरुष लोह पुरुष भारत ना भाग्य विधाता अवगणित विशेषणों थी नवाजिए तो समय ओछो पड़े ने शब्दों टूंका पड़े एवं झवेर रत्न એટલે શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ ગુજરાતનો ખેડા જિલ્લો એટલે ખૂંટી દરોનો જિલ્લો અને આ ખેડા જિલ્લાના કરમસદ ગામે ઝવેરભાઈ પટેલ અને માતા લાડબાઈનું ચોથું પુત્ર રત્ન સંતાન એટલે શ્રી વલ્લભભાઈ પટેલ જેમનું આ ધરતીને પાવન કરવા 31 ઓક્ટોબર 1875 ના દિવસે અવતરણ થયું. જન્મસ્થળ મોસાળ નડિયાદ, વતન કરમસદ. 1875 માં જન્મ, 1891 માં અંગ્રેજી પાંચમું ધોરણ કરમસદમાં રહીને જ ભણ્યા. એ વખતે અંગ્રેજી પાંચમા ધોરણથી શરૂ થતું. 1893 માં કરમસદથી પેટલાદ પગમાળા જઈને ભણ્યા. 1893 માં ઝવેરબા સાથે લગ્ન. 1897 માં નડિયાદની સરકારી શાળામાંથી મેટ્રિકની પરીક્ષા પસાર કરી. 1900 માં ઘરે જ અભ્યાસ કરીને જિલ્લા વકીલની પરીક્ષા પસાર કરી અને ગોધરામાં વકીલાત શરૂ કરી. 1912 માં મિડલ ટેમ્પલ કોલેજ ઇંગ્લેન્ડ બેરિસ્ટર પ્રથમ વર્ગ પ્રથમ નંબરે ઉત્તીર્ણ થયા. 50 પાઉન્ડનું પ્રથમ ઇનામ પણ મેળવ્યું, પરંતુ પ્રયાણ ભારત તરફ કર્યું. ઠીકઠાક સુખી ઘરના કહી શકાય એવા વલ્લભભાઈ એ સમયે વૈભવી પાશ્ચાત્ય ઢંગનું જીવન સૂટ બૂટ અને પત્તાની બ્રિજની રમત સાથે જીવનનો લગભગ ત્રીજો ભાગ પૂરો કરી ચૂક્યા હતા. પરંતુ 1917 માં એમના જીવનમાં જે વળાંક આવ્યો એનાથી આપણને આપણા આજે જેને ઓળખીએ છીએ એ વલ્લભભાઈ મળ્યા. ઈસવીસન 1917 ગામ ગોધરા પ્રસંગ ગુજરાત પરિષદનું રાજકીય અધિવેશન અને વલ્લભભાઈનો હોદ્દો મંત્રીનો. આમંત્રિત તરીકે ઉપસ્થિત હતા શ્રી બાળ ગંગાધર તિલક, શ્રી મોહમ્મદ અલી જિન્હા અને શ્રી મોહનદાસ કરમચંદ. એ વખતે વલ્લભભાઈને ગાંધીજી વિશે સંપૂર્ણ પ્રતીતિ થઈ ગઈ કે આ એક અનોખી માટીના જ માણસ છે, જે તિલકજીને પણ કહી શકે કે આપ અડધો કલાક મોડા આવ્યા તો સ્વરાજ પણ અડધો કલાક મોડું આવશે. અને જીવાજીને માતૃભાષામાં જ આગ્રહ બોલવા આગ્રહ કરે. અને એ સમયે સ્વતંત્રતાના ઓરડા સજાવીને ઉભેલા વલ્લભભાઈના સરફરોશીના શિખરો પરથી મહત્વકાંક્ષાનો લાવારસ ફૂટી નીકળ્યો. એમનું અંતર હવે એમને વધુ ને વધુ ઊંચાઈએ ખેંચી રહ્યું હતું. વલ્લભભાઈ એ સમયે સ્વાતંત્ર્ય સંગ્રામની ચળવળમાં જોડાઈ ગયા. 1917 માં સક્રિય રીતે કાર્યરત થયેલા વલ્લભભાઈના જીવનમાં ત્યારથી સ્વાતંત્ર્ય સંગ્રામની અવિરત લડતનો પ્રવાહ શરૂ થયો. રોલેટ એક્ટ સામે લડત, ગાંધીજીના પ્રતિબંધિત પુસ્તકો, સર્વોદય અને હિન્દ સ્વરાજનું જાહેર વેચાણ, સરકારી પરવાનગી વગર સત્યાગ્રહ પત્રિકાનું પ્રગટીકરણ અને વિતરણ, ગુજરાત વિદ્યાપીઠની સ્થાપનાનો નિર્ધાર અને એના માટે એ સમયે રંગૂનમાંથી ₹10 લાખના ભંડોળનો એકત્રીકરણ, નાગપુર ઝંડા સત્યાગ્રહ, અમદાવાદમાં મ્યુનિસિપાલિટીની ચૂંટણીમાં તમામ બેઠકો પરનો વિજય, બોરસદનો હૈડિયાવેરો સત્યાગ્રહ જેની જ્વલંત સફળતા બાદ બોરસદના સુબાનો બિરુદ મળ્યું, આવા તો કેટ કેટલાય કાર્યો, અગણિત સત્યાગ્રહો અને દરેકે દરેકની જ્વલંત સફળતા. 1917 થી શરૂ થયેલી આ યાત્રાએ 1928 માં એક અભૂતપૂર્વ સિદ્ધિ હાંસલ કરી. સમગ્ર વિશ્વની જનતા જે ઘટનાની રજે રજથી વાકેફ છે એ બારડોલી સત્યાગ્રહ. અંગ્રેજ સરકાર સામે કાળ બનીને ઝપટી પડેલા વલ્લભભાઈએ આ સત્યાગ્રહમાં અકલ્પનીય, અવર્ણનીય અને અદ્વિતીય રીતે વિજયનો અંગીકાર કર્યો. અને એ સમયે વલ્લભભાઈને પ્રસંગોચિત અને વ્યક્તિત્વોચિત બિરુદ મળ્યું સરદાર. ત્યારથી શ્રી વલ્લભભાઈ સરદાર તરીકે ઓળખાયા, પરંતુ વાસ્તવમાં એ જ ભારતના ખરા સરદાર હતા, છે અને રહેશે. ઈસવીસન 1942 માં બીજા વિશ્વયુદ્ધને અંતે જાપાનની સેના જ્યારે દેશના સીમાડે આવીને ઊભી ત્યારે અંગ્રેજોએ પાછા ખસવું પડ્યું. એ સમયે બ્રિટિશરોના દિલ દિમાગને ચૂર કરી નાખે
એવો વ્યંગ કરતા સરદાર સાહેબે એમની લોકબોલીના લહેકામાં કહ્યું કે આપણે ત્રણ હઠ વિશે સાંભળ્યું છે, સ્ત્રી હઠ, બાળ હઠ અને રાજ હઠ. આ અંગ્રેજોએ ચોથી હઠ શરૂ કરી છે, પીછે હઠ. દરેકે દરેક સ્વાતંત્ર્ય વીરની આંખ ત્યારે કેટલી વરસી હશે જ્યારે ભારતનો તિરંગો સ્વમાનભેર પહેલીવાર સ્વતંત્ર ભારતમાં લહેરાયો હશે. વ્યક્તિને એક જ નજરમાં પારખી લેવાની કુશળતા અને અજવાળ સંગઠન શક્તિ એ સરદાર સાહેબ ના લોખંડી વ્યક્તિત્વના પાસાઓ હતા અને એમના થકી જ એમણે અંગ્રેજોનું ભારતને દેશી રજવાડાઓના મારફતે છિન્ન ભિન્ન કરી નાખવાનું ષડયંત્ર રફે દફે કરી નાખ્યું. માત્ર બે જ વર્ષના ટૂંકા ગાળાની અંદર 565માંથી 562 દેશી રજવાડાઓને એક કર્યા બાદ સરદાર સાહેબે જે કડક નીતિ અપનાવી અને લશ્કરી રાહે જુનાગઢ અને હૈદરાબાદને ભારતીય સંઘમાં જોડી દીધા, તેના મીઠા અને કાશ્મીર પ્રશ્ને સરદાર સાહેબની સલાહ ન માનવાના માઠા બંને પરિણામો આજે ભારતની પ્રજા ભોગવી રહી છે. પરંતુ અંતે 15 નવેમ્બર 1950ના રોજ સરદાર સાહેબને ઘણા સમયથી પીડતી પેટની પરેશાનીએ અંતિમ તબક્કામાં પ્રવેશ કર્યો. અગમ્ય શક્તિનો પરચો આપતા અખંડ ભારતના શિલ્પી સરદાર સાહેબે જ્યારે 15 ડિસેમ્બર 1950ના રોજ એક જ મહિનાની ટૂંકી માંદગી બાદ સવારે 9:37 કલાકે મહાપ્રયાણ કર્યું, પંચમહાભૂતનો બનેલો સરદાર વલ્લભભાઈ પટેલ નામનો આ નશ્વર દેહ ફરી પંચમહાભૂતમાં ભળી ગયો. हमारा कर्तव्य ये है कि हमें निश्चय कर लेना चाहिए कि हमें हिंदुस्तान में जितने लोग हैं सबको हिलमिल के भाई भाई की तरह के रहना है और एक दूसरे के साथ गुरका गुरकी करने से कोई काम नहीं होगा और इस तरह से नहीं करना चाहिए. कोई भी कौम हो, हिंदू हो, मुसलमान हो, सिख हो, पारसी हो, ईसाई हो, सबको यही समझना चाहिए कि ये हमारा मुल्क है, हमें निश्चय करना चाहिए. जितना हो सके हमसे इतना कोशिश करके आपस में मिलजुल के रहने की कोशिश करें. हमारा एक कर्तव्य है कि जिस मोहल्ले में हम रहते हैं, जिस शहर में हम रहते हैं, जिस नगर में हम रहते हैं, हम एक खुदा की औलाद है, एक ईश्वर की प्रजा है. हम सब एक बाप के, एक माँ बाप के फर्जंद है, इस प्रकार हम रहना चाहिए. तो जैसे सर्व धर्म का सार सर्व मजहब के लोग एक रहे और सब कौम के, सब जात के कोई फर्क न रखे और कोई ऊंच नहीं, कोई नीच नहीं और सभी एक समान है, क्योंकि सब इंसान में जो आत्मा है, जो छोटी सी चीज है लेकिन जिससे वो खड़ा है, वो ईश्वर का अंश है. उसमें ऊंच क्या और नीच का, पवित्र क्या अपवित्र क्या, पवित्र तो वही होता है कि जो अपना पवित्र जीवन रखता है, अपवित्र वही है कि जो ख्याल अपवित्र रखता है, अपना जीवन अपवित्र रखता है. तो न कोई हमें, हमारे में न कोई स्पृश्य होना चाहिए न अस्पृश्य होना चाहिए, सभी एक समान है, कोई न ऊंच है न कोई नीच है. तो हमें सब एक समान भाव से देखना है, सबको साथ मिलजुल के रहना है, प्रेम से रहना है.